नाणाप्रधान निर्मला सीतारमणे संसद में रजू करेला वचगाळाना बजेट में महिलाओं की आर्थिक सुधारणा माटे घणी योजनाओं की जाहेरात करी। बजेट भाषण दरमियान तेमणे कह्युं छे कि सरकारे एक करोड़ लखपति दीदीओ बनावी छे अने ते समये हवे 3 करोड़ नवी लखपति दीदीओ बनावानुं लक्ष्य नक्की करवामां आव्युं छे। हमने 2 करोड़ महिलाओं को लखपति दीदी बनाने का लक्ष्य रखा था, अब इस लक्ष्य को बढ़ाकर 3 करोड़ लखपति दीदी बनाने का कर दिया गया है। आयुष्मान भारत योजना ने गरीबों की बहुत मदद की है। अब आंगनवाड़ी और आशा वर्कर उन सबको इस योजना का लाभ मिलेगा। परंतु शू तमे સ્વસહાય જૂથ સાથે સંકળાયેલી મહિલા ઓનલાઈન ઓફલાઈન અરજી કરી શકે છે। ભારતનો નાગરિક હોવું આ મહિલા માટે જરૂરી છે। જેઓની વય મર્યાદા પણ 18 થી 50 વર્ષ સુધીની હોવી જોઈએ। ઓનલાઈન અરજી માટે ભારત સરકારની સત્તાવાર વેબસાઈટ પર આપ જાઓ, લખપતિ દીદી યોજના ટેબ પર ક્લિક કરો અને પછી અપ્લાય કરી શકો છો અને જરૂરી માહિતી પણ ભરી શકો છો। આ પછી અરજી સબમિટ કરવાની રહેશે, જ્યારે કે ઓફલાઈન અરજી માટે તમારા વિસ્તારની સંબંધિત ઓફિસમાં જાઓ, જ્યાં તમારી પાસે આ પુરાવા હોવા જરૂરી છે, જેવા કે આધાર કાર્ડ, આવકનું પ્રમાણપત્ર, રહેઠાણનું પ્રમાણપત્ર, બેંક ખાતાની વિગતો, મોબાઈલ નંબર, પાસપોર્ટ સાઇઝનો ફોટો, સ્વસહાય જૂથ સભ્યપદનું પ્રમાણપત્ર જેવા જરૂરી દસ્તાવેજો સાથે અરજી ફોર્મ સબમિટ કરો। આપને જણાવી દઈએ કે જો જે મહિલાની વાર્ષિક આવક 3 લાખ રૂપિયાથી વધુ છે તો તેને આ યોજનાનો લાભ નહીં મળે।